ગજબ પછી કાશી ગયાથી દુનિયામાં હોય એટલામાં નીચમાં નીચ કામ કરી લો ખરાબમાં ખરાબ કામ કરી લો સામાન્ય માણસને હેરાન કરી નાખો એક નંબરના બે નંબરના કરી નાખો તમારી તાકાત હોય એટલું દુનિયાને સીધા ભોળા માણસોને છેતરી લો અને પછી યાત્રા કરવા માટે જાઓ ને તો ભગવાન રાજી ન થાય કવિ પિંગલબાપુ લખે છે કે ગજબ હાથે ગુજારીને નિર્દોષ પશુ પક્ષીઓને મારી અને તમે કબરની જેમ ખાઈ જાઓ પછી જો તમે એવી ઈચ્છા રાખતા હોય કે ભગવાન રાજી થાય એને એની યાત્રા કરી લઈએ સોમનાથ દાદાની યાત્રા કરી એટલે સોમનાથ દાદા રાજી થઈ જાય અંબાજીની યાત્રા કરીએ તો અંબાજીમાં રાજી થઈ જાય પશુ પંખીને મારી અને ઉદરમાં કબરની જેમ સંગ્રહ કરી માંસ મટન ખાઈ અને પછી કદાચ જો મારું સ્પષ્ટપણે માનવું છે કે નિર્દોષ જીવની હત્યા કરી અને તમે કોઈ દિવસ સુખી ન થઈ શકો પરમાત્માના ગમે એટલા દર્શન કરો ગમે એટલા ભક્તિ કરો તમે ગમે એટલા ધૂપ કરો દીવા કરો પ્રાર્થના કરો ફળ કરો ફળાહાર કરો અરે ભગવાનની ગમે રીતે તમે સેવા કરો માતાજીની ગમે એટલી તમે સેવા કરો પણ ન કરવાના કામ તમારા હાથે કરી અને પછી યાત્રા કરવા માટે જાઓ ને ગમે એટલા તમે અડસઠ તીરથ અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી મતી સરસ્વતી ગંગા પાર ગોદાવરી જમી રેવા ગોમતી ગયા પ્રયાગ સરજુ કાવેરી મહી બદરી કેદાર ગમે એટલા તીરથની અંદર જે ડૂબકી મારો ને તો એ તમારા પાપ દી ધોવાય નહીં કારણ કે પિંગલ બાપુ લખીને ગયા છે કે ગજબ હાથ ગુજારી પછી કાશી ગયા શું અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા ગામ છોડીને જતા રહો ઘર છોડીને જતા રહો તાલુકો છોડીને બીજે રહેવા માટે જતા રહો રાજ્ય છોડીને બીજે રહેવા માટે જતા રહો તમને એમ કે અહીં બદનામી મળી ગઈ તો પેલા ગામ રહેવા જતા રહીએ મળી દુનિયામાં એકવાર બદનામી પછી તમે નાસી જાવ તો શું ભાઈ ગજબ હાથે પછી કાશી ગયાથી શું ખરાબ ધંધા કરીને પરમાત્માના દર્શન કરવા જાઓ તો ભગવાન રાજી નહી થાય એના કરતા જીવતર સારું જીવીએ કોકને ઉપયોગી થાય એવું જીવન કવિ કે જીવો તમારા હાથે સારા કામ કરો ગરીબ માણસને દાન આપો પણ અમુક માણસો કરે શું નખા તું કે દુખી થઈને રળ્યાથી શું માત્ર પૈસાથી જો સંપત્તિથી શાંતિ મળતી હોત તો દુનિયાના અનેક દેશો ભારતના દર્શન કરવા માટે ન આવત માત્ર રૂપિયાથી માત્ર ટેકનોલોજીથી કે સંશોધનો કરવાથી જો જીતને શાંતિ મળતી હોત તો ભારતની ભવ્યતાને દિવ્યતાના દર્શન કરવા આવતે કોણ ન ખાધું કે ન ખવડાવ્યું દુખી થઈને રળ્યાથી શું કોઈકને ખવડાવવાથી કેટલો આનંદ થાય છે આવો કોક દિવસ અમારી જગ્યાઓમાં મને ગૌરવ સાથે કહું કે સંતરામનું મંદિર હોય કે જલારામનું મંદિર હોય જૂનાગઢની જગ્યા હોય જ્યાં દુનિયામાં કોઈને જગ્યા ન મળે અને એને જગ્યા આપે એનું નામ જગ્યા કહેવાય સનાતન ધર્મની પરંપરાની અનેક જગ્યાઓ એવી છે જ્યાં એક પણ રૂપિયો લીધા વગર ભરપેટ માણસને જમાડવામાં આવે છો કારણ કે અન્નદાન નો મહિમા છે થઈને જગત માં કોઈ નવ જાણે પછી જને જણ્યાથી શું કોઈ પણ પ્રકારે જો દુનિયા તમને યાદ ન રાખે એવું કોઈ સારું કાર્ય ન કરો કે જગત તમને યાદ કરે તો કવિ લેખે છે કે જગતમાં કોઈ નવ જાણે તો શું એવું કાંઈક કામ કરવું જોઈએ જેથી જગત ઉપયોગી જગત કલ્યાણનું કાર્ય થાય તો દુનિયા તમને સારી રીતે યાદ કરે એટલે પિંગલ બાપુ મને તમને આમ ટકોર મારતા હોય ને એવું ભજન છે મારી દ્રષ્ટિ આ ભજન છે ને વેદ સમાન છે કદાચ આપણાથી વેદ વાંચી શકો તો બહુ સરસ વાત છે પણ ન વાંચી શકાય ને તો એક ભજન કદાચ અડી જાય ને તોય માણસનો બેડો પાર થઈ જાય એવા પવિત્ર ભજનો ગુજરાતના છે મને વિશેષ ગમે છે એટલે પિંગલ બાપુ લખે છે કે ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું અને અમુક માણસને એમ હોય કે સિત્તેર વર્ષે ભક્તિ થાય એસી વર્ષે ભક્તિ થાય પંચોતેર વર્ષે ભક્તિ થાય પંચ્યાસી વર્ષે ભક્તિ થાય ના ભક્તિ એટલે તમને તમારા પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે તો જગતના તમામ જીવોનું કલ્યાણ તમે કરો એનું નામ ભક્તિ છે અને એ કાલ કલ્યાણ કરવા માટે કોઈ ઉંમર ના હોય લઘુ નાના નાના પક્ષીઓને ચણ નાખવાની શરૂઆત થઈ જાય તો મારી દ્રષ્ટિએ ભક્તિ છે સાહેબ સમાજનું સારું થતું હોય દેશનું સારું થતું હોય એના માટે ઉંમરની કાંઈ જરૂર નથી કેટલાય એવા વ્યક્તિઓ થઈ ગયા છે કે જે બાળપણની અંદર દેશને માટે શહીદ થઈ ગયા છે પાંચ વર્ષના પ્રહલાદની ભક્તિને આજ પણ દુનિયા યાદ કરે છે અમુકને એમ હોય કે મોટા થઈશું પછી ભક્તિ કરીશું મોટા થઈશું પછી સારા કામ કરીશું અત્યારે થાય એટલા આપણાથી કરી લઈએ હો પણ કવિ લખે છે કે વિચાર્યું ગુજરાત માં પછી વિદ્યા ભણ્યા શું સિત્તેર એસી વર્ષના થાવ તમે રામાયણ મહાભારત ભાગવત ગીતાના પાઠ કરો નીતિની ધર્મની વાતો શીખો પણ અત્યાર સુધી ગજબ હાથે ગુજારી નાખ્યા હોય એનું શું અત્યાર સુધીમાં ના કરવાના તમામ કરી નાખ્યા હોય એનું શું અને એના કરતાં એ પિંગલ બાપુ સાટકા મારે એવી વાત કરે છે કે બીજ નાનું હોય ને ત્યારે એને પાણી પાવ ને તો તરત ઉગી જાય પણ બીજ અંદર સુકાઈ જાય ત્યાં સુધી એને પાણી ના બીજ બળી જાય ને પછી કોઈ બી ઉગાય ઉગે નહીં અને સુકાણા મોલ સૃષ્ટિના

પછી ગમે એટલી વૃષ્ટિ થયા શું અરે ગજબ હાથે થે ગુજારી પછી કાશી ગયા શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું જીવનના ભોગ આપીને પ્રપંચોમાં ભળ્યાથી શું જીવનનો ભોગ આપીને તમે પ્રપંચમાં ભળો અને સમય પર લાભ ના આપો પછી એ ચાકરી કર્યાથી શું તમારે કોઈની સેવા કરવી હોય તમારે કોઈની ચાકરી કરવી હોય તો એના યોગ્ય સમયે સેવા કરવી પિંગલબાપુ લખે છે કે માણસને જ્યારે જરૂર હોય ને એવા સમયે જઈને મદદ કરવી જરૂર પતી જાય સમય ઉપર જો તમે એની સેવા ન કરી શકો ને તો એ સેવા એની કોઈ કિંમત નથી અમુક માણસો માવતર ગુજરી ગયા પછી પીપળે પાણી પાવા જાય છે પીપળે પાણી પાવા જાઓ આપણી વિધિ બધી બરાબર પણ એ પીપળે પાણી પાવા જાઓ એ પેલા પીંગળ બાપુ એમ લખે છે કે જીવતા હોય ત્યાં સુધી થાય તો સેવા કરી લો પાણી પાણી પોકારતા જેનો આત્મો ઉડી જાય એક દુહો મને બહુ ગમે છે પાણી પાણી પોકારતા જેનો આત્મો ઉડી જાય મા બાપ છે એ ખાટલે પડ્યા હોય પાણી 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 કરતા હોય એને કોઈ પાણી પીવડાવવા વાળું માણસ હાજર ન હોય પાણી પાણી પોકારતા એનો આત્મા ઉડી જાય પછી પીપળે પાણી પાય મુવા પછી શું માનડા મરી ગયા પછી ફોટો લગાડીને અગરબત્તીને દીવા કરે ને સેવા કરે ને ધૂપ કરે એ સેવાનો કોઈ જાજો મતલબ નથી પીપળે પાણી પાવા જાઓ તો પીપળાને ફાયદો થાય પરમાત્મા પીપળા માટે થઈને રાજી થાય પણ તમારા માતા પિતાને માટે થઈને રાજી ન થાય એ તો જીવતા થાય એટલી સેવા કરી લેવી જરૂરિયાતમંદ માણસ હોય કોઈ પણ સગાવાલા સ્નેહી જેને સમય ઉપર તમે લાભ આપી શકો ને સેવા મહત્વની બાકી બધું કામ પતી ગયા પછી આવે અને એમ કે હું બેઠો તો મને કીધું હોત તો હુંય કાંઈક કરે તેમ એનો કોઈ જાજો મતલબ નથી એટલે આ બે ચાર પંક્તિઓની અંદર

દાનનો હકદાર દુઃખી છે કરોડો રૂપિયા જ્યાં દાનના આવતા હોય ને ત્યાં દાન કરતા પહેલા વિચાર કરજો સાથી જરૂરિયાત મને જૈન સંપ્રદાય ખૂબ ગમે છે જૈન સંપ્રદાય જેટલા પૈસાનું દાન કરે એ તમામ પૈસો યોગ્ય રીતે વપરાય છે કે નથી વપરાતો એનો પણ પૂરેપૂરો હિસાબ રાખે તપાસ કરે અને જો યોગ્ય ન લાગે તો એ દાન દેવાનું બંધ કરી દે થોડામાં થોડા રૂપિયા આપ્યા હોય કે કરોડો રૂપિયા આપ્યા હોય એક એક રૂપિયાનો યોગ્ય જગ્યાએ જતો હોય તો જ જૈન સંપ્રદાયના મિત્રો દાન કરે છે અને મને ખરેખર દરેક દાતારને એ પણ જોવું જોઈએ કે તમારા આપેલા રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાય છે કે નથી વપરાતા એટલે દીધું નહીં દાન દુખિયાને પછી ખોટી દયાથી શું કવિ પી ગલ કહે પૈસો પછી મળ્યાથી શું પૈસો આ મુવા પછી મળ્યા શું તમામ વસ્તુ યોગ્ય સમયે થઈ જાય તો એનો ઉપયોગ યોગ્ય થાય બાકી ગજબ આ ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું જય માતાજી